બોટાદ ખાતે લીગલ સર્વિસ દિવસ નિમિત્તે ડિસ્ટ્રિક્ટ કોર્ટ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સાયકલ રેલી યોજાઈ. હાલમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ નાલસા કાયદાકીય અવેરનેસના ભાગ નિમિત્તે આજરોજ બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. આ સાયકલ રેલીમાં બોટાદના નાગરિકો તેમજ બોટાદના વકીલ મંડળના સભ્યો તેમજ બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તેમજ તાલુકા કોર્ટનો તમામ સ્ટાફ આ સાયકલ રેલીમાં જોડાયો હતો. આ સાયકલ રેલીનું આયોજન કરવાનો મૂળભૂત હેતુ લોકોને કાયદા પ્રત્યે જાગૃત કરવાનો તેમજ દરેક નાગરિકના મળતા બંધારણ મુજબના કાનૂની સહાય માન ન્યાય મેળવવાનો અધિકાર છે તેના પ્રત્યે જાગૃતતા લાવવાનો હેતુ હોય, જેથી આજરોજ બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલી બોટાદમાં જૂની કોર્ટ બિલ્ડિંગથી શરૂ કરી એસટી સ્ટેન્ડ સુધી કરવામાં આવી હતી અને લોકોને કાયદા પ્રત્યે જાગૃતતા લાવવા તેમજ મફત કાનૂની સહાય મેળવવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આજરોજ નાલસા ડે નિમિત્તે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે તે માટે થઈને લોકોમાં કાયદાકીય અવેરનેસ જાગે તેમજ લોકો કાયદાકીય રીતે જાગૃત બને તે માટે થઈ અને આજે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું છે. જે સાયકલ રેલીમાં વકીલ મિત્રો તેમજ જાહેર જનતાના લોકોએ પણ લાભ લઈ અને લોકોમાં કાયદાકીય અવેરનેસ જાગે, કાયદો તેમને ક્યાં મદદરૂપ થઈ શકે, કોર્ટોમાં તે કઈ રીતે પોતે કાયદાકીય લાભ મેળવી શકે, મફત કાનૂની સહાય કઈ રીતે મેળવી શકે તે માટે થઈ અને લોકોમાં અવેરનેસ જાગે તે માટે થઈને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું છે. આજરોજ નાલસા ડે નિમિત્તે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અને ડાયરેક્શન મુજબ સાયકલ રેલીનું જે આયોજન કર્યું છે એમાં બોટાદ ખાતેના તમામ વકીલ સાહેબ મિત્રો, સ્ટાફ અને બીજી જાહેર પબ્લિક આજ જે હાજર રહી છે એમાં સાયકલ રેલીનું આયોજન નામદાર નાલસાના પ્રોગ્રામ મુજબ થયેલું છે. જે જનરલ પબ્લિકને કાયદો શું છે અને તેઓને કાયદાની કઈ કઈ સગવડો મળી શકે તેમ છે તે આદેશથી કરવામાં આવેલું છે. અને પાન ઇન્ડિયા અવેરનેસ પ્રોગ્રામના જે કાર્યક્રમ ચાલી રહેલ છે તે કાર્યક્રમ અન્વયે કરવામાં આવે છે. આપ સૌ જેનાથી જાણકાર છો.